નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો સૌથી મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા બે દિવસ અગાઉ ટોયલેટ એક કૌભાંડ કથા નામનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલની અંદર એક સ્ટિંગ ઓપરેશન બતાવવામાં આવ્યું હતું, જેની અંદર જે ઓડિટર છે તે ઓડિટર શૌચાલયના નામે ઓડિટ કરવાના નામે 100-100 રૂપિયા લઈ રહ્યો હતો. આ સ્ટિંગની અંદર આ જે ઓડિટર હતો તે ઝડપાયો હતો અને 100-100 રૂપિયાની લાંચ લઈ રહ્યો હતો. આખરે ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આખરે આ ઓડિટરને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ પૈસા ઉઘરાવતા ઓડિટરને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા ટોયલેટ એક કૌભાંડ કથા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલના શૌચાલયના ઓડિટના નામે એક શૌચાલયના 100-100 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલ બાદ તાત્કાલિક બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને તે બાદ ઓડિટર કસૂરવાર સાબિત થતાં ગાંધીનગરની ઓડિટ કરતી સંસ્થા દ્વારા આ ઓડિટરને ડિસમિસ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે આ કૌભાંડી ઓડિટર પર એસીબી પણ ફરિયાદ દાખલ કરી શકે છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલની અસર હંમેશા જોવા મળતી હોય છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ટોયલેટ એક કૌભાંડ કથા. આ અહેવાલની અંદર અમે દર્શકોને બતાવ્યું હતું કે કઈ રીતે એક ઓડિટર ઓડિટના નામે એક શૌચાલયના 100-100 રૂપિયા ઉઘરાવે છે. આવા બનાસકાંઠા જિલ્લાની અંદર 3,25,000 જેટલા શૌચાલયો બન્યા છે. તો વાત કરવામાં આવે આ તમામ શૌચાલયની ઓડિટની, તો 3,25,000 × 100 કરવામાં આવે તો આ કેટલો મોટો કૌભાંડ હતો. હવે જોવાનું એ રહેશે કે આ કૌભાંડી ઓડિટર પાસેથી રિકવરી ક્યારે કરવામાં આવે છે. અત્યારે તો આ કૌભાંડી ઓડિટરને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે એસીબી ક્યારે આ કૌભાંડી ઓડિટર સામે પગલાં ભરે છે. અત્યારે કૌભાંડી ઓડિટરને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે અને આ કૌભાંડી ઓડિટરને ડિસમિસ થતાની સાથે જ કૌભાંડ કરતા સરકારી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વિજયનો ફોન કરીને પૂછો કે સાહેબ ને હાલ મને એને મોકલ્યો માણસ, સો લેકે વ્યવહાર કરી મેં તાલુકામાં બેહીન કર્યા. થોડું તો રાખો, થોડી તારીખ અરે યાર આમાં અમારે તો આ સહી આવે જે પેલા ને સહયો બયો નહીં આવતો એના પૈસા હાલવાના જ નહીં. અંદાજ બનાવી અમે કમ્પ્લીટ બનાવી તો આટલી મજા આપવી પડે તો શું કરવાનું. હા અંદાજ આટલો બનાવી હારો તો બના આપવી પડે શું કરવાનું. બનાસકાંઠાના વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન બાબતે જ્યારે ન્યૂઝ પોઈન્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કર્યું હતું ત્યાં જોવા મળ્યું હતું કે જે વાવ અને સુઈગામના જે ગામડાઓ છે તે ગામડાઓ સુધી પીવાનું પાણી મળી રહ્યું છે. આ બાબતે ન્યૂઝ પોઈન્ટ ચેનલ સાથે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દિલીપ રાણાએ પણ ખાસ વાતચીત કરી હતી. બનાસકાંઠામાં કથિત પીવાના પાણીના પોકારો વચ્ચે ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમે બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઈગામના ગામડાઓમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી હતી. ન્યૂઝ પોઈન્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં શું બહાર આવ્યું, સમસ્યાનું તંત્રએ કેવી રીતે સમાધાન કર્યું, જોઈએ આ રિપોર્ટની અંદર.
बनासकांठा हजु अतिवृष्टि माथी बाहर आवी नथी, हजु पण वरसादना पाणी भरायला छे। अंतरियाळ विस्तारमां त्यां तो उनाळाना पारंभे पीवाना पाणीना पोकारने लईने न्यूज पॉइंट चेनलनी टीमे जिल्लाना वाव अने सुईगामना सरहदी विस्तारना गामडाओमां पीवानी पाणीनी स्थितिनी समीक्षा करी। भारत पाकिस्तानी बॉर्डर नजीक आवेला लोपड़िया गामनी 20 जेटला घरनी वस्तीमां अंतरियाळ विस्तारोमां ज्यां पीवाना पाणीने पाइपलाइन लई जवानुं अशक्य छे त्यां तंत्र द्वारा गाममां ट्रेक्टरथी पाणी पूरुं पड़ाय छे अने गामनी टांकी अने हवाडामां पाणी भरीने लोको अने ढोर माटे पीवाना पाणीनी व्यवस्था कराई छे। पाणीनी समस्या छे તમારે? હવે છે। હમ છે। પાણી મળે છે તમને? હવે કે નથી મળતું? મળે છે। કેવી રીતે મળે છે? હવે ટંકર આવે ને મળે છે। ટંકરનો પાઇપલાઇન થી મળે છે? ના, પાઇપલાઇન થી નથી મળતું। કેટલા સમયથી પાણીની સમસ્યા છે? પાણીની સમસ્યા તો હમણાં તો નિવૃત્ત કરી દીધી, એક મહિનાથી ફૂલે ફૂલ પાણી મળે છે। એના પહેલાં થોડી થોડી સમસ્યા રહેતી હતી, તૂટક ફૂટક થતું હતું પણ અનિયમિત મળતું હતું, હવે પૂરેપૂરું એક મહિનાથી નિયમિત થઈ ગયું। કેવી રીતે પાણી આવે છે ગામમાં? પાઇપલાઇન દ્વારા। પાઇપલાઇન બંધ હોય કે એવું લાઇટ કે આવો પ્રશ્ન હોય તો કદાચ રહે, પણ મળી જાય મોસમમાં પાણી હોય, ટોકિંગ હોય, એકટા એકમાં તો પાણી હોય જ ના, પાણીની કોઈ તકલીફ નહીં, પૂરેપૂરો સંતોષ। ગામના પંચાયત સભ્ય છે, ગામ છતરપુરા છે, પાણી આ 10 દિવસથી અમને પૂરેપૂરું પાણી મળે છે અને પહેલાં પાણીની ખાસ તકલીફ હતી, અત્યારે પાણી મને પૂરેપૂરું આ ગણેશભાઈ આવ્યા ત્યાંથી પાણીનો મને પૂરેપૂરો ફાયદો કરી આપ્યો છે, નકા પાણી અમને બિલકુલ મળતું નહોતું અને હવે પાણી અમને સારામાં સારું મળે છે। બનાસકાંઠાના છેવાડાનું ગામ રાધાનેસડા, જ્યાં ગામ બાદ ભારત પાકિસ્તાનની બોર્ડર વિસ્તાર શરૂ થાય છે અને રાધાનેસડા ગામમાં બીએસએફના કેમ્પમાં તંત્ર દ્વારા સંપ બનાવાયો છે અને રાધાનેસડા ગામે પાણીના ટાંકા બનાવીને આ સરહદના છેવાડાના ગામડામાં પાઇપલાઇનથી ફિલ્ટર પાણી અપાય છે। જોકે થરાદ નજીકના ભાપી ગામે પીવાના પાણીને ફિલ્ટર પ્લાન્ટ છે અને ભાપીથી રાધાનેસડા વચ્ચે 70 કિલોમીટરનું અંતર છે, જ્યાં પાઇપલાઇનથી રાધાનેસડા વાસીઓને ફિલ્ટર પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગે કર્યું છે। જોકે વીજ ફોલ્ટ અથવા પાઇપલાઇનમાં કોઈ ક્ષતિ થાય તો પાણીની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા ટેન્કરથી પાણી પહોંચડાય છે। જોકે ભાપી અને રાધાનેસડા વચ્ચે આવતા 25 જેટલા ગામોમાં આ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાની સમસ્યાનું સમાધાન તંત્રએ કર્યું છે। પાણીની પરિસ્થિતિ બહુ સારી છે અત્યારે અને અમુક ટાઈમે પાણીની લાઇટનો કોઈ પ્રોબ્લેમ હોય મોટરનો તો એક દાડા દેવું રહે, રિપેરિંગ કરતો થોડીક ટાઈમ લાગે ને પાણી કમ્પ્લીટ અમારું છેવાડાનો કપડો મળે છે, સંતોષ કરી પાણી પીવાનું મળી રહે, ટોકેથી ડાયરેક્ટ અમારા ગામમાં સપ્લાય કરે છે, ગામના પંચાયતના માણો અને અમારે સંતોષ કરે પાણી મળી રહે। તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ખરી? પાણી સાહેબ આવે છે, મળે છે, હાજી કેટલા સમય બસ આ આમાં મને મળવા મળી તો સાહેબ કાર્યકાળ તો પાઇપલાઇન બંધ હોય એટલે ટંકર દ્વારા પાણી આવે છે, ઉનાળામાં પાણીની તંગી પડે? તંગી તો પડે પણ પાણી સાહેબ આવે છે, હાજી પાણી જો ક્યારેક પાઇપલાઇન આવે ને ટંકરી આવે છે તો કમ્પ્લેટ પાણી આવે, પાણી મહિના જેવું થઈ ગયું છે, પહેલાં બસમાં આવતું નથી બિલકુલ, હાલ પણ રેડી આવે, એના પાઇપથી આવે, હાલ પણ કમ્પ્લેટ અમારે આવે, મુદાભી જોકે ઉનાળામાં સરહદી વિસ્તારના કુંડરિયા, ચોથાર નેસડા, લોદ્રની અને ચતુરપુરા ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન તંત્રએ ઉનાળાની શરૂઆતમાં જ ગંભીરતાથી લઈને થરાદના ભાપી અને દિયોદરના દેવપુરા ફિલ્ટર પ્લાન્ટમાંથી સુઈગામ અને વાવના છેવાડાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની પાઇપલાઇન દ્વારા લોકો અને ઢોર ડાંખરને પાણી પૂરું પડાય છે। ભાપી ફિલ્ટર પ્લાન્ટથી આ લાઇનમાં ઉપર આશરે 25 થી 30 ગામો આવેલા છે અને આ
રાગા નેસડા જે બીએસએફ કેમ્પ અત્યારે આપણે ઊભા છે એ છેલ્લામાં છેલ્લો પોઈન્ટ છે, ત્યાંથી અમારું પાઇપલાઇનનું પાણી અહીંયા નિયમિત અને પૂરતા પ્રમાણો અને પ્રેશરથી મળવામાં આવે છે. અગર આ પોઈન્ટ ઉપર પાણી અમને પ્રેશરથી કે નિયમિત ન મળતું હોય તો વચ્ચેના 25-30 ગામો જે આ લાઈન ઉપર જે સંકળાયેલા છે એ ગામોને પણ પાણી પુરવઠો ન મળે અને એની પણ ફરિયાદો અને રજૂઆત આપણા સુધી આવે. પણ એવું નથી, અત્યારે આપણે જે પોઈન્ટ ઉપર ઊભા છીએ તે પોઈન્ટ ઉપર જે વાપી ફિલ્ટર પ્લાન્ટથી બાય પમ્પિંગ અને ગ્રેવિટીથી પાણી આ છેલ્લામાં છેલ્લું જે રાગાનેસડાનો બીઓપી પોઈન્ટ છે ત્યાં સુધી અમે પાઇપલાઇનથી પાણી આપીએ છીએ. વિસ્તારમાં વધારાની જે પાણીની સમસ્યાઓ છે નિવારવા માટે બોરનું જેવું કંઈ આયોજન કરાયું છે? નહીં, આ વિસ્તારમાં આ રાગાનેસડા છે, પછી આ આપણે લોપડિયાવાસ છે, જે આ રણની કાંધીએ આવેલા જે ગામો છે ત્યાં સલાઇન્ટ એરિયા હોવાના કારણે કોઈ બોર કે ટ્યુબવેલનું પાણી પીવા લાયક મળતું નથી, જેથી કરીને આપણે પીવાના પાઇપલાઇન માટે જ પીવાનું પાણી આપી શકાય. સમસ્યાના સમાધાનના ભાગરૂપે રણમાં રણછોડ સાબિત થઈ રહ્યું છે. સરહદી એવા વાવ વિસ્તારના રણમાં પશુધનની ચિંતા કરી રણમાં પીવાના પાણીના બે હવાડા બનાવી પશુધનની તરસ છીપાવવા માટે દિયોદરના દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની પાઇપલાઇનમાંથી આ હવાડા ભરી પશુઓની તરસ છીપાવવાનું ઉમદા કાર્ય તંત્રએ કર્યું છે. સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ વિસ્તારમાં પીવાના પાણીને ઉનાળામાં સમસ્યા ન સર્જાય અને સમગ્ર જિલ્લામાં પીવાના પાણીને ક્યાંય બુમરાડ ન પડે એ માટે વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારમાં 21 જેટલા નવા બોર બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે જિલ્લાના દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાથી પીવાના પાણીની કથળતી તંગીને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. જે 1234 ગામડા છે આવતા જે ઉનાળો સેટ થયો છે અત્યારે એને લીધે લઈને અમે આખું પ્લાનિંગ કર્યું છે. જે મોટાભાગના ગામડા છે પાણી પુરવઠાની જૂથ યોજનાથી જોડાયેલા છે. ધરોઈ, સીપુ, દાંતીવાડા, મુક્તેશ્વર એ બધા ડેમોમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પાણી છે અને આ યોજના આધારિત જે ગામો પાણી મેળવે છે એમાં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ નથી આવતી. સાથોસાથ જે અમારા સુઈગામ, વાવ, થરાદ, બાબર, દિયોદર જે તાલુકાઓ છે એ નર્મદાની મેઇન કેનાલ જે છે એમાંથી પાણી મેળવી દેવપુરા, વાપી જે ફિલ્ટર પ્લાન્ટ છે એમાંથી ફિલ્ટર કરી અને ગામોને પાણી આપે છે. એમાં પણ કોઈપણ પ્રકારની તકલીફ થવાની નથી. પરંતુ ઉનાળાને જોઈને પાણી પુરવઠા દ્વારા 21 વધારાના બોરો નગરપાલિકાને પણ સૂચના આપેલી છે, પણ પોતાની રીતે પોતાના સ્વતંત્ર થઈ શકે એની માટે નવા બોરો બનાવશે. અમીરગઢ, દાંતા જેવા જે તાલુકાઓ છે જ્યાં હેન્ડપંપ આધારિત વધારે પાણી લે છે ત્યાં 500 જેટલા હેન્ડપંપ નવા બનાવવાના છે. હેન્ડપંપ રિપેર ગેંગુ કાર્યરત છે. અમારો જે કંટ્રોલનો નંબર લોકોને આપેલો છે અમે ટ્વિટર અને એ બધા માધ્યમથી લોકો સુધી પહોંચ્યા છીએ, આપના માધ્યમથી અમે લોકો સુધી પહોંચ્યા છીએ. કોઈને પણ પાણીની તંગી હોય તો એ નંબર ઉપર અથવા મને ડાયરેક્ટ કલેક્ટરશ્રીને પણ સીધો ફોન કરશે, અમે એનો ઉકેલ લાવવા માટે બેઠા છીએ. અત્યારે હાલ પૂરતું કોઈપણ પ્રકારની પાણીની તંગી બનાસકાંઠામાં નથી અને આવતા ઉનાળામાં પણ નહીં પડે. સાહેબ, જિલ્લામાં જળાશયોની સ્થિતિ શું છે? દાંતીવાડા, સીપુ, મુક્તેશ્વર જે 3 મેઇન જળાશયો છે અને ધરોઈ જે મહેસાણામાં છે પણ એમાંથી પણ આપણે અમુક તાલુકાઓ દાંતીવાડા અને દાંતા અને પાલનપુર પાણી લે છે એમાં પૂરતા પ્રમાણમાં પાણી છે અને પાણીની કોઈપણ તંગી એના કારણે નહીં. રાજ્યભરમાં ઉનાળામાં પીવાના પાણીની અછતને પહોંચી વળવા સરકાર સજ્જ છે, ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાનું પાણી માટે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી બંધ નહીં કરાય અને થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે થરાદની ભાપી અને દિયોદરના દેવપુરા ફિલ્ટર પ્લાન્ટમાંથી સરહદી વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચાડવા સરકારનું આયોજન છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલે સરહદી વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. જોકે 7 વર્ષ અગાઉ વાવ, સુઈગામ અને થરાદ વિસ્તારોમાં કેનાલ ન હતી ત્યારે અહીં લોકોના ખેતરોમાં કૂવા અને બોર પણ ન હતા, જેથી મોટાભાગના લોકો ગામમાં રહેતા. જોકે નર્મદાની મુખ્ય કેનાલો આ વિસ્તારમાં આવ્યા બાદ મોટાભાગના લોકો ખેતરમાં વસવાટ કરવા લાગ્યા છે. ત્યારે કેનાલના કારણે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા નહિવત હતી, ત્યારે આ વર્ષે નર્મદાની જળ સપાટી ઘટવાથી સરકારે માઇનોર કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય કર્યો, જેને લઈને ખેતરોમાં વસવાટ કરતા
લોકોમાં પીવા માટે પાણી હવે ગામમાંથી લઈ જવું પડશે, ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાનું સમાધાન વહીવટીતંત્રએ કરી લીધું છે। ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલના રિપોર્ટમાં સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના સમાધાન માટે તંત્ર સજ્જ બન્યું છે। આ હતો બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રનો એક્શન પ્લાન। ડીસાની હરિયમ સ્કૂલ પાછળ આજે દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી અને ત્યાં ઘર્ષણ સર્જાયું હતું। તે બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ સમગ્ર મામલો બિચકે પહેલા જ સમગ્ર મામલો શાંત કરી દીધો હતો, પરંતુ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। ડીસા શહેરમાં આવેલા વહોળા વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધવા માટે આચરવામાં આવેલા દબાણો હટાવવા માટે પાલિકાએ લગભગ એક માસ અગાઉ દબાણદારોને નોટિસ આપી હતી, ત્યારે આજે પાલિકાની ટીમ દ્વારા આ દબાણો હટાવવા પહોંચી હતી। પરંતુ દબાણ હટાવવા પહોંચેલી પાલિકાની ટીમને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો। રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને પાલિકાની ટીમ આમને સામે આવી ગયા હતા। મામલો એટલો વણસી ગયો હતો કે પાલિકાને તાત્કાલિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને ઘટના સ્થળે પોલીસ પહોંચતા રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસ કર્મીઓ પર કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો। આ ઉપરાંત પોલીસની ગાડી પર પણ વિપરેલા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બાદમાં પોલીસે અરાજકતા ફેલાવનાર 10થી વધુ લોકોને અટકાયત કરી હતી, જેમાં પુરુષો સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, અને બાદમાં આખી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી દીધી હતી। પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવતા પાલિકાએ એકવાર ફરી આ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ જમીનની ફાળવણી કરવામાં આવી છે અને તે અંતર્ગત આજે દબાણ હટાવવાની કામગીરી આદરવામાં આવી છે। ઉપરાંત આ વિસ્તારના ગરીબ પરિવારોને અહીં નિર્માણ પામનાર હાઉસિંગ યોજનામાં સમાવેશ કરવામાં આવશે। ડીસા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવા જઈ રહ્યા છે અને તેના લીધે આ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં સ્થાયી થયેલા લોકોમાં પાલિકાની આ કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ટીમે અને પોલીસે આજે ખોટી રીતે દબાણદારો પર હુમલો કરી ગરીબ લોકોને પરેશાન કરતા હોવાનું દબાણદારો જણાવી રહ્યા છે। એક તરફ પાલિકા આ દબાણદારોને અહીં નિર્માણ પામનારી આવાસ યોજના આશાય આપવાની વાત કરી રહી છે, તો બીજી તરફ અહીંના દબાણદારો કોઈપણ કિંમતે આ જમીન છોડવા તૈયાર નથી। ત્યારે પાલિકા અને સ્થાનિક લોકો વચ્ચે કજલી રહેલો આ ગજગ્રા ક્યારે શાંત પડશે તે તો જોવું રહ્યું, પરંતુ દ્રશ્યોમાં એવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જેની અંદર જે દબાણદારો હતા તેમને માર મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા, તેઓ પણ આક્ષેપ દબાણદારો દ્વારા પણ લગાવવામાં આવ્યો હતો, પરંતુ સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે। સરકાર નોટિસ કોઈ આલી નહીં, અમને નોટિસ વગર આલ્યા વગર બધાને ભગાડ્યા, તડકા માં નાખી દીધા અત્યારે અમે મંદિરના બાજુમાં રહીએ મેદાન મેદાન અમે કે તમે રહો અહીંયા કે તડકામ તમે શું ગમે તે કરો પણ તડકામ તમે રહો। પોલીસો લઈ લઈને ધમકીઓ આલે, પોલીસ મારવા તૂટે બધા આવું કરે છે સાહેબ, હું કરો આજે શું કર્યું? આજે આજે પેલા પોલીસ વાળા આયા 10-20 જણા જેલમાં લઈ ગયા બધાને, દાખલ કર્યા અડધા જણાને અને બધાને તડકે લાઈન નાખ્યા છે। એટલે અમારા મનમાં કે પહેલી વખત એકદમ આઈન તૂટી નીકળ્યું,
તોડી નાખ્યું તો પહેલા પોલીસ આવ્યા હતા ને, તો પહેલા અમે પોલીસને રોકાયા, તો પછી પી ઓફિસર ના અધિકારી જતા રહેશે, પોલીસ વાળાને બોલશું ભગાડશું ને, પોલીસ વાળાને અમે કહેશું કે ભાઈ જતા રહો અમારું મત તોડો. એટલે પહેલા પોલીસ વાળા મૂક્યા, પછી ચીડીસી હંતાઈ ની પી ઓફિસર ના અધિકારી હંતાઈ ને આવ્યા, હંતાઈ આવીને ઉભા રહ્યા અને પોલીસ વાળા બધાને મારવા લાગ્યા, ને કોઈ કાલના ભરેલા, કોઈ કેરોસીન શોટિંગ કે મરી જઈએ મરી જઈએ એમ કરીએ, અમે અહીંથી નહીં હટ્યા નહીં હતા એમ કરતા એમ કરતા હતા. ડીસા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની હાઉસિંગ યોજના અંતર્ગત હરિઓમ સ્કૂલની પાછળના નગરપાલિકાના પ્લોટમાં ગરીબ ઈસમો માટે મકાન બનાવવા માટે આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત આ જગ્યામાં કરેલ દબાણો દૂર કરવા માટે આજરોજ સવારે 10:30 વાગે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓનો કર્મચારીઓનો ખૂબ સારો સહકાર મળ્યો, જેના કારણે આ કામગીરી સુખદ રૂપે પાર પડેલી છે. હા, આ કામગીરીનો વિરોધ થયો હતો, પણ વિરોધ કરનારા ઈસમ બહારથી આવેલા હતા, તેના અંગત કારણોસર તે લોકો વિરોધ કરી રહ્યા હતા, પણ તેમ છતાં પણ પોલીસની ખૂબ કુનેહ અને સારી આવડત તથા હિંમતના લીધે અમે સારી રીતે કામગીરી શરૂ કરી શક્યા અને પૂરી કરી શક્યા. આ ઈસમો જે અહીંયા દબાણ કરતા હતા તેને સરકારશ્રીની યોજના અંતર્ગત અહીંયા જ મકાન આપવામાં આવશે, તેમજ ટેમ્પરરી તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવેલા છે. ધાનેરાના થાવર પાસે ગમતવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2ના મોત નિપજ્યા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. બુધવારે સવારે રાજસ્થાનના રેવદર તાલુકાના મંડાર પાસે આવેલા પીથાપુરા બોટ ગામના લોકો જીપમાં બેસીને સાચર પાસે આવેલા પીરની જાળ ખાતે ભરાતા ઉર્જના મેળામાં દર્શન કરવા નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમને કારનો ભેટો થશે. તેમની ગાડી થાવર ગામ પાસે આવતા સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત થતા ગાડીનો ખૂડતો બોલાવી દીધો હતો અને આ ધડાકાથી લોકો દોડ્યા આવ્યા હતા અને 108ને ફોન કરી બોલાવતા 108ની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને તમામને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 8 લોકોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હટાવી વાહન વ્યવહાર ચાલુ કરાવાયો હતો. વાત કરવામાં આવે અકસ્માતનો ભોગ બનનાર લોકોની, તો ગીતાબેન લક્ષ્મણભાઈ ભીલ ઉંમર વર્ષ 25 અને મોહમ્મદ ખાન અલી ખાન મુસલમાન ઉંમર વર્ષ 40 બંને રહી પીથાપુરા તાલુકો રેવદર રાજસ્થાન, આ બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે ઘાયલોની વાત કરવામાં આવે તો શારદાભાઈ જયંતિભાઈ ભીલ, બબીબેન અર્જણભાઈ ભીલ, અર્જણભાઈ શાંતિભાઈ ભીલ, ઇકબાલ ખાન મોહમ્મદ ખાન મુસલમાન, લક્ષ્મણભાઈ અચળાભાઈ ભીલ, બેબીબેન લક્ષ્મણભાઈ ભીલ, આ તમામ રહે પીથાપુરા રાજસ્થાન તથા અન્ય 2 નાના બાળકોને ઈજા થવા પામી હતી. ધાનેરા તાલુકાના મોટા મેળા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ધોરણ 1માં ભણતા વિદ્યાર્થીને ગઈકાલે સોટી વડે માર મારવામાં આવ્યો હતો, તે બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો અને આ બાબતે ગઈકાલે શિક્ષક ન્યૂઝ પોઈન્ટ ચેનલના કેમેરાની સામે સ્વીકારી રહ્યો હતો કે તેને સોટી મારી છે. જ્યારે આજે આજ શિક્ષકે ન્યૂઝ પોઈન્ટ ચેનલના કેમેરાની સામે સ્વીકાર્યું હતું કે તેની ભૂલ થઈ ગઈ છે. હવે જોઈએ આ શિક્ષક કેવી રીતે માફી માગી રહ્યો છે. ધાનેરા તાલુકાના મોટા મેળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દરજી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોશી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આજે ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મોટા મેળા ગામના આચાર્યને બોલાવી સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા શેતાન શિક્ષકનો અહેવાલના પગલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતીકાલે શિક્ષણ શાખા દ્વારા શાળામાં જઈને તપાસ કરવામાં આવશે, તેમજ બાળકના વાલી, માર મારનાર શિક્ષક અને શાળાના આચાર્યના જવાબો લેવામાં આવશે. તે ઉપરાંત શાળાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. તે બાદ આ સમગ્ર ઘટના મામલે રિપોર્ટ કરવામાં આવશે અને બાળકને ઢોર માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ અથવા તો તેની બદલી પણ થઈ શકે છે તેવું શિક્ષણ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મોટા મેળા પ્રાથમિક શાળાનો શિક્ષક બળદેવભાઈ ન્યૂઝ પોઈન્ટ ચેનલના કેમેરાની સામે માફી માંગી રહ્યો છે અને તેની ભૂલ થઈ ગઈ છે તેવું પણ સ્વીકારી રહ્યો છે. માર યોગ્ય નથી, ભૂલ કહેવાય, એ વાત આજ ભૂલ કહેવાય. હું કહું કે મારી ભૂલ છે, રાખવી એ પણ ગુનો છે. મારી ભૂલ છે, મેં કીધું કે મારી ભૂલ કહેવાય, બાળકને ના મારવો જોઈએ, પણ એવું આવી ગયું, મન કંટાળો આવ્યો, મેં માર્યું કે મારી ભૂલ કહેવાય. ના આવડે સોટીથી મારવો, ના મરાય, પણ કંટાળીને કદાચ મેં માર્યું છે, મારી ભૂલ કહેવાય, એમ હું ભૂલ સ્વીકારું ને.